નમસ્કાર, હું છું નિશિથ રાજ્યગુરુ. આજે અમે આવી ગયા છીએ છોટા ઉદયપુરની રાજકીય રીતે અતિ મહત્વપૂર્ણ એવી સંખેડા વિધાનસભા બેઠક પર. અહીં કોંગ્રેસના ધારાસભ્ય ધીરુભાઈ ભીલ કાર્યરત છે અને 2007માં ભાજપના ધારાસભ્યનો પણ વિજય થયો હતો. સીમાંકન બાદ રાજકીય પરિસ્થિતિ પણ બદલાઈ. સંખેડાની વાત કરીએ તો લાખકામનું ફર્નિચર અહીંયા ખૂબ પ્રખ્યાત છે, પરંતુ ઘણા બધા મુદ્દાઓ હજી પણ વણ ઉકેલ્યા છે. જનતાનો શું મિજાજ છે, રાજકીય સ્થિતિ 2017 માટે સંખેડાની શું છે તે જાણીશું, પરંતુ તે પહેલાઓ નજર કરીએ કે શું છે આ સંખેડા વિધાનસભા બેઠકમાં. આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છોટાઉદેપુર અને જિલ્લાની સંખેડા બેઠક, જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય છે ધીરુભાઈ ભીલ. ભાજપના ઉમેદવાર અભયસિંહ સામે પાતળી સરસાઈથી જીત્યા બાદ ધીરુભાઈ ભીલ સંખેડાની સુરત બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 2 લાખથી વધુ મતદાર ધરાવતી આ બેઠકમાં છેલ્લા 5 વર્ષમાં શું ફેરફાર થયા અને જનતા આ ફેરફારને આવકારે છે કે નહીં એ તો આવનારી વિધાનસભા જણાવશે. પરંતુ 2017ના પરિણામ પર અસર કરનારા અનેક પરિબળો દેખાઈ રહ્યા છે. પછી તે ધીરુભાઈ ભીલની નિર્વિવાદ છબી હોય કે પછી કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલા જેવા કદાવર નેતાની એક્ઝિટ હોય, 2012માં ચૂંટણી જીતવા માટે કોંગ્રેસના ધારાસભ્યએ અનેક વચનો આપ્યા હતા અને તેમણે તેમના વચનો પાછળ સંપૂર્ણ ગ્રાન્ટ વાપરી હોવાનો દાવો પણ કરી રહ્યા છે. જોકે બીજી તરફ સંખેડાની પ્રજા સામાન્ય અને જીવન જરૂરી મુદ્દાઓ માટે ફાંફા મારી રહી છે. સામાન્ય પ્રજાની તમામ આશાઓ તેમણે ચૂંટણી પ્રતિનિધિ પર હોય છે. જોકે મહદઅંશે ધીરુભાઈ જનતાની આશા પૂર્ણ કરવામાં સફળ પણ રહ્યા હોવાની ચર્ચા છે. સંખેડામાં રોજગારી, ખેતી માટે સિંચાઈનું પાણી કે પછી હોય સ્વચ્છતાનો મુદ્દો, આ તમામ પાસાઓ પર નેતા નિષ્ફળ નીવડ્યા છે. આદિવાસી માટે અનામત સંખેડાની આ બેઠક પર ભાજપે આદિવાસી યાત્રા જેવા કાર્યક્રમો પણ કર્યા છે. બીજી તરફ રાજ્યમાં ચાલી રહેલા આંદોલનની પણ આ બેઠક પર કોઈ અસર નહીં પડે તેવું મનાઈ રહ્યું છે, પરંતુ કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિવાદ પરિણામ પર અસર પાડી શકે છે. સંખેડાની પ્રજા ખેતી અને મજૂરી પર નભી રહી છે. ઉદ્યોગ અને રોજગારી સૌથી મોટો પ્રશ્ન છે. તો સંખેડામાં મોટી હોસ્પિટલની પણ માંગ લાંબા સમયથી છે. અનેક માંગ જનતા લાંબા સમયથી કરી રહી છે, ત્યારે આવનારા વિધાનસભા માટે જનતાનો શું મૂડ છે અને રાજકીય પાર્ટીઓ જીતવા માટે શું દાવા કરી રહી છે, આપો જાણીએ Zee 24 કલાકની વિશેષ રજૂઆત મતનું મહાભારતમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મતનું મહાભારત. આજે અમે આવ્યા છીએ સંખેડા વિધાનસભા બેઠકની ચર્ચા કરવા માટે. બોડેલી ખાતે કોંગ્રેસ અને ભાજપના જે કાર્યકરો છે, અધિકારીઓ છે અને સાથોસાથ નેતાઓ છે, ધારાસભ્ય પણ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલાં એમની પાસે જોઈએ. ધીરુભાઈ સિટિંગ MLA છે સંખેડા વિધાનસભા બેઠકના. ધીરુભાઈ, સૌથી પહેલાં પૂછવા માંગીશ, આપના મતે કેવા એવા કાર્યો છે જે આપ તેના વખાણ કરશો અથવા તો લોકો સમક્ષ રાખશો? સંખેડા મત વિસ્તાર જ્યારે નવા સમીકરણમાં, હું નસવાડી મત વિસ્તારનો ધારાસભ્ય હતો પણ નસવાડી મત વિસ્તાર રદ કરીને સંખેડા મત વિસ્તારમાં જ્યારે શરૂઆત થઈ, ત્યારે શરૂઆતમાં અહીંયા જંડ હનુમાનજીનું મંદિર છે અને જંડ હનુમાનજીની પ્રેરણા લઈ, આશીર્વાદ લઈ અને ત્યાંથી હું ચૂંટણીનું કાર્ય શરૂ કર્યું. અને ખાસ કરીને જે રસ્તાઓ માટેની જે સુવિધા હતી, એ હજારો શ્રદ્ધાળુઓ આવતા હતા પણ ત્યાં રસ્તો નહોતો અને એ રસ્તાની પ્રાયોરિટી હું પહેલી આપી અને જંડ હનુમાનના રસ્તાથી શરૂઆત કરી અને દાદાનું જે યાત્રાધામમાં વિકસાવવા માટે જંડ હનુમાનજીના 4 કરોડ અને 36 લાખ રૂપિયા એવા અનેક બીજા યાત્રાધામને વિકસાવવા માટે, હું એક ધાર્મિક સિદ્ધાંતિક માણસ છું અને ધાર્મિક વડેલો છું, જેમાં તાંદલદા મહાદેવજીનું મંદિર હોય કે સોનગીર ઇન્દ્રાલ રણછોડરાયનું મંદિર હોય, એ તમામ સરકારમાં વારંવાર રજૂઆતો કરી અને યાત્રા વિકાસમાંથી હું 10 કરોડ રૂપિયા દરેક ધાર્મિક માટે અલગ અલગ રીતે ફાળવ્યા છે. હજુ બીજું, રસ્તાઓ માટે મારી ઘણી બધી અરજીઓ પેન્ડિંગ પડી છે. સરકારમાં અભિપ્રાયો આપેલા છે કે ભાઈ મને આ રસ્તો આપો, નસવાડી હોય, સંખેડા હોય કે બોડેલી હોય, આ તમામ રસ્તાઓ માટે મને 50% જ માન્યતા આપી છે અને હજુ 50%ની મારી માંગણીઓ પેન્ડિંગ છે સરકારમાં. કારણ કે અમે અમારી ઉપર ઉરમાયું વર્તન રાખીને જેટલું જોઈએ બજેટ એટલું અમને આપ્યું નથી. આરોગ્ય કોંગ્રેસના ધારાસભ્ય છે અને ભાજપના પણ જે ઉમેદવાર હતા આપણી સાથે જોડાયા છે, અભયસિંહભાઈ આપણી સાથે જોડાયા છે. ખૂબ પાતલી સરસાઈથી જીત હતી કોંગ્રેસના ઉમેદવારની. જે રીતે કોંગ્રેસના સિટિંગ MLA કહી રહ્યા છે કે તમામ પ્રકારના કાર્ય માટે પ્રયત્ન થઈ રહ્યા છે પરંતુ ઉરમાયુંભર્યું વર્તન કરવામાં આવ્યું છે, 50% ગ્રાન્ટ આપવામાં આવે છે, 50% બાકી રાખવામાં આવે છે, આપ શું કહેશો? અમારી સરકાર સૌનો સાથ
અને સૌનો વિકાસ થાય એ રીતે અમારી ભાજપની સરકાર અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ચલાવી રહ્યા છે. માન્ય ધારાસભ્યશ્રીએ જે સવાલ કર્યો છે, મારી પહેલાં પણ કાંતિભાઈ તડવી ધારાસભ્ય હતા. ભાજપની સરકાર આવ્યા પછી વનબંધુ કલ્યાણ યોજના અમલમાં આવી નરેન્દ્રભાઈ સાહેબના 2006માં 44 કલમ 44 કલમ હેઠળ નિવેદન કર્યું કે આદિવાસી સમાજને રસ્તાની જરૂર છે, એને પાણીની જરૂર છે, એને સ્કૂલની જરૂર છે. ત્યારે પહેલાં કોંગ્રેસના 40 વર્ષના વહીવટમાં આ રસ્તા કેમ ના બન્યા, મારે એમને સવાલ છે. અને જનઅનમાનની વાતો કરે છે તો મારી પાસે આધાર પુરાવા છે. અભયસિંહભાઈ તડવીના અભયસિંહભાઈ તડવી હું પોતે ધારાસભ્ય છું ત્યારે મેં આ રસ્તા 120 કરોડની રજૂઆત કરીને આ રસ્તો મંજૂર કરાવ્યો હતો. અને 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 અમારા અમારા જયદ્રસિંહ પરમાર સાહેબ અમારી પાડોશના ધારાસભ્ય અને તે વખતના અત્યારે પણ માર્ગ અને મકાન એમના તમે ખાતમુહૂર્ત કરાવ્યું છે. આ તો એમનું એવું કેવું છે, વાઘ મારે વંતર્યો અને ફોટા પડાવે ફોટા. મારો સવાલ બહુ સાધારણ છે, હું રસ્તાઓનું પૂછી રહ્યો છું. સંખેડા બેઠકમાં રસ્તાઓ પૂર્ણ થયા છે, આદિવાસી જે અંતરિયાળ ગામો છે તેમને સુવિધા પહોંચે છે ખરી? સુવિધાઓ અમારા ધારાસભ્યશ્રીએ ઘણા ખતમુહૂર્ત કર્યા છે, ઘણા મંજૂર કરાવ્યા છે રસ્તા, ઘણા બાકી છે. પણ ધીરુભાઈ અમારા સાહેબ કીધું એ રીતે 50% મંજૂર કરતા હોય, બાકી અરમાયું વર્તન રાખે છે. સાહેબ કીધું છે બરાબર છે, બાકી ખરેખર અમારા ધારાસભ્યએ ખરેખર કામ કરેવું છે. મહિલાઓને લગતા કોઈ આ બેઠકમાં મુદ્દાઓ છે જે પણ ઉકેલ્યા હોય આપ માનો છો એવું કોઈ? મહિલાઓને લગતા મુદ્દા, કારણ કે ભાજપની સરકારમાં અત્યાચારો થાય બહેનો માટે અને ચોટલા આજે ટીવી પર તમે દેખો મહિલાઓને ચોટલા કાપવાને એટલું બધું ચોટલાની સુરક્ષિત નથી તો મહિલાની સુરક્ષિત કેવી રીતે રહેશે આ મહિલાઓને? મહિલા સશક્તિકરણ મહિલાનો સવાલ છે, મહિલાને આપણે પૂછીએ. એમનું કહેવું છે કે કોંગ્રેસના શાસનમાં બેઠકમાં મહિલાઓ કોંગ્રેસની અને તમામ મહિલાઓ સુરક્ષિત છે, ભાજપના શાસનમાં આવું નહોતું. સુરક્ષિત નહીં, હું તો એમણે મહિલા સુરક્ષાની વાત કરી છે તો હું એટલું જ કહું કે આજે મહિલા સશક્તિકરણની વાત કરીએ તો આપણે જુઓ મહિલા સશક્તિકરણ અહીં અમારી પાછળ દેખાય છે. કોંગ્રેસના રાજમાં હતું, એમણે કીધું કે હમણાં મહિલા સશક્તિકરણ માત્ર ને માત્ર 3 બેન છે, એટલે સાચા અર્થમાં સશક્તિકરણ સામાન્ય રીતે ગુજરાતમાં ઘણી બધી સરસાઈ સાથે ભાજપ ઘણા વર્ષોથી રાજ્યમાં રાજ કરતું આવ્યું છે, પરંતુ જ્યારે કોંગ્રેસના કોઈ ઉમેદવાર જીતતા હોય છે ત્યારે આપનું વલણ શું હોય છે? માત્ર વિરોધ કરવાનું અથવા તો કોઈ ભૂલો કાઢવાની, કઈ રીતનું ભાજપનું શું વિરોધમાં કર્તવ્ય રહ્યું છે? અને જે એમને વાત કરી કે જે જન હનુમાનનો રસ્તો હું એ બનાવ્યો છે, હું ધારાસભ્ય 2002-2007 રહ્યો તે વખતે એ 6 નાળા મેં દર વર્ષે 2 નાળા ટ્રાઇબલમાંથી મંજૂર કરાવીને બનાવેલા છે. અને તે જંગલ ખાતા જે છે હતું એ જંગલ ખાતાની 400 મીટરની જમીન જંગલ ખાતાની સેન્ચ્યુરી વિસ્તારમાંથી એના માટે ઠેઠ ભોપાલ સુધી હું એની મંજૂરી માટે લડ્યો છું. એટલે કોંગ્રેસે કશું નથી કર્યું એવું કહેવા માંગુ છું? ના, એ મારા વખતમાં એને રસ્તા બી બનાવેલા છે અને આ આ બધા કામો તે વખતે કરી દીધેલા છે, એમના વખતમાં નથી થયા. બીજો સવાલ આપને છે, સંખેડા બેઠક પર કોંગ્રેસના આપના પક્ષના ઉમેદવાર છે, આપને લાગે છે કોઈ પણ તકલીફ સંખેડા બેઠકમાં નથી? પાણી છે, શિક્ષણ છે, કારણ કે જિલ્લા વાઇઝ વાત કરીએ, આપણે બેઠકની ચર્ચા કરીએ, પરંતુ જ્યારે સમગ્ર જિલ્લો જોવાતો હોય શિક્ષણનું સ્તર છે, આરોગ્યનું સ્તર છે, રોડ રસ્તા છે, આપને લાગે છે તમામ રીતે પૂર્ણ કામ કર્યું છે આપના ઉમેદવારે? અમારા ઉમેદવારે નવી કોન્સ્ટિટ્યુન્સી થવા છતાં પણ દરેકને સાથે રાખીને, કોંગ્રેસના માણસોને સાથે રાખીને, બુડીની બજારને સાથે રાખીને, સંખેડાની બજારને સાથે રાખીને, નસવાડીને સાથે રાખીને ભાઈચારાની ભાવનાથી એક મૃદુ માણસ તરીકે સારી છાપ ધરાવે છે અને એને કારણે અમે જીતના મત મેળવી શક્યા છે. અને આવનારા દિવસોમાં આ વિસ્તારમાં, આ બોડેલીમાં, હું ખાસ કરીને કહું તો બોડેલીમાં એક હબ સેન્ટર તૈયાર થાય અને આદિવાસીઓ અને બિન આદિવાસીઓને રોજગારી મળી રહે તે માટે એક સારી એક જીઆઈડીસીની સ્થાપના થાય તેના માટે અમે પ્રયત્ન. જીઆઈડીસીની સ્થાપનાની વાત કરી રહ્યા છે, આપ માનો છો જીઆઈડીસી લાવી શકશે? કોંગ્રેસ 2017માં જીતશે તો? સાહેબ, ભાજપ સરકાર હતી ત્યારે લડોદમાં સુગર બંધ થઈ ગયેલી છે, જે જે હમણાં અમારે એ કહેવું છે કે સરકારશ્રીએ મુખ્યમંત્રી ઓનલાઈનની અંદર અરજી કરવાથી
જે સરકારશ્રીને અમે ઓનલાઈન કીધું હતું, ત્યાર પછી આજે 8 વર્ષ થઈ ગયા, સુગર વેચાઈ ગઈ, સુગરના પૈસા આવી ગયા, બેંકે લઈ લીધા, છતાંય પબ્લિકના પૈસા હાથ લગીને મળ્યા નથી, તો પછી શું? પછી અમે કોંગ્રેસવાળા તો આવશે તો આગળ કરશું, પણ ભાજપે જે કરેલું છે એનું શું? અભયસિંહભાઈ, આ એક ચૂંટણીમાં આ એક મુદ્દો બનતો આવ્યો છે, જે લડોદ સુગર છે એનો, એ વિશે શું કહેશો? કારણ કે આરોપ એ પછી પાવી જેતપુરમાં હોય તો પણ લાગતા હોય છે, પછી જ્યારે સંખેડાની વાત કરે ત્યારે પણ એની વાત થતી હોય છે, એટલે આ કોયડું ઉકેલ છે કોણ? તો સુગર કોંગ્રેસના ચેરમેન સનતભાઈ મહેતા, કાન ખોલી સાંભળજો, આવા જરી સાંભળો, 75 કરોડ રૂપિયાની ખોટ આપીને સુગર અમારા ભાજપને આપી, અને ત્યાર પછી સુગર બરાબર ચાલી નહીં, વહીવટ બરાબર થયો નથી, થોડી એમની ખોટ અમારાથી પૂરી ના થઈ એટલે સુગર ખાનગી પેઢીએ લીધી છે, એના 37 કરોડ રૂપિયા હજુ કોર્ટ મેટર ચાલે છે અને સરકારમાં જમા છે. અમે પહેલાં પણ માગણી કરી હતી, કોંગ્રેસના મિત્રો પણ મારી જોડે, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે મારી જોડે એ ઊભા છે, એ પણ આવ્યા હતા અને એમને ખબર છે, અને મેં રજૂઆત કરી હતી કે અમારા ખેડૂતોના પૈસા પહેલાં અમને મળવા જોઈએ, અને આજે પણ અમે એ વાત આજે પણ અમે પકડી રાખેલી છે. પહેલો જ કાગળ મારો છે કે ભાઈ ખેડૂતોના પૈસા 11 કરોડ રૂપિયા. અભયસિંહભાઈ, મારો એક સવાલ, ખેડૂતોના જે પૈસા છે એ આપી દીધા છે કે કોર્ટમાં અટવાયા છે? કોર્ટમાં અટવાયા છે, એની આજે અમે મુખ્યમંત્રી જોડે આ પ્રશ્ન 2-3 વખત અમારા આગેવાનો સાથે, રાજેશભાઈ, કાંતિભાઈ, બધા જ આગેવાનો પાવી જેતપુરમાં, મારી વાત સાંભળો, પાવી જેતપુરમાં જ્યારે મતનું મહાભારત અમે કાર્યક્રમ રજૂ કર્યો ત્યાં તમારા ભાજપના વ્યક્તિએ કીધું કે ખેડૂતોને પૈસા આપી દીધા છે, અને તમે કહો છો કોર્ટમાં છે. પૈસા મળ્યા નથી, પૈસા ખરેખર 11 કરોડ રૂપિયા જે છે એ આપવાના બાકી છે, ખોટી વાત નહીં, પણ કહેવાનો મતલબ એ છે કોર્ટ મેટર બની છે, 37 કરોડમાં એનું લીલામ થયું અને 37 કરોડ રૂપિયા કોર્ટમાં જમા છે. લડોદ સુગરનો મામલો છે એ કોર્ટમાં છે, અને આ મુદ્દા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ બંને તરફી થયા છે. ક્યાંક ભાજપ એવું કહી રહ્યું છે કે પૈસા આપી દીધા છે, સંખેડામાં જે અભેસી કહી રહ્યા છે કે કોર્ટ મેટર છે, અન્ય ઘણા મુદ્દાઓ છે, ખાસ આરોગ્યને લગતા મુદ્દાઓ છે, ચર્ચા કરીશું એક વિરામ બાદ.